તળાજા શહેર તાલુકાની જનતા માટે ધારાસભ્ય કનુભાઈ બારૈયા દ્વારા એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરવામાં આવ્યું. કોંગ્રેસના ધુરંધર નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. તળાજા શહેરમાં બાપા સીતારામ ચોક ખાતે આજે બપોરે 3 કલાકે ધારાસભ્ય કનુભાઈ બારૈયા દ્વારા એક ખૂબ જ સરાહનીય કામગીરી કરવામાં આવી છે, જેમાં રાજ્યસભાના સાંસદ અને કોંગ્રેસના મુખ્ય રાષ્ટ્રીય પ્રવક્તા શક્તિસિંહ ગોહિલ અને પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ જગદીશભાઈ ઠાકોરની ઉપસ્થિતિમાં તળાજા વિસ્તારની જનતાની સેવામાં ધારાસભ્ય કનુભાઈ બારૈયાની ગ્રાન્ટમાંથી ₹35 લાખના ખર્ચે અદ્યતન સુવિધાયુક્ત એમ્બ્યુલન્સનો લોકાર્પણ સમારોહ કાર્યક્રમ આજરોજ યોજાયો. આ કાર્યક્રમમાં તળાજા શહેર તાલુકાની તમામ જનતા, તળાજાના ધારાસભ્ય કનુભાઈ બારૈયાએ એક ખૂબ જ સુંદર ભેટ અર્પણ કરી હતી. આ કાર્યક્રમ અંતર્ગત ધારાસભ્ય કનુભાઈ બારૈયા સહિત કોંગ્રેસના ધુરંધર નેતાઓ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરને પાઘડી પહેરાવી તેમજ તલવાર અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા હતા. ખાસ કરીને કોરોનાની બીજી લહેરમાં જે મહામારી હતી, ત્રીજી લહેર પણ આવી ગઈ છે, સરકારની કામગીરી વિશે આપ શું કહેશો? અત્યંત દુઃખ સાથે કહેવું પડે છે કે સરકારે કોરોનાના સમયે જે કાળજી લેવી જોઈતી હતી તે ન લીધી. 12 ફેબ્રુઆરી જે કોરોનાની પહેલી લહેર શરૂ થતા પહેલાં રાહુલ ગાંધીજીએ કહ્યું હતું કે કોરોના આવશે, મોટો દેશ છે, આજથી ચિંતા કરો. WHOએ કહ્યું હતું કે ભીડ ભેગી ના કરો, ત્યારે નમસ્તે ટ્રમ્પનો કાર્યક્રમ અમદાવાદમાં કરવામાં આવ્યો. એક્સપર્ટ્સ કહેતા હતા એ ન માન્યું અને જુમલાઓ આપ્યા કે મહાભારતનો યુદ્ધ મેં 18 દિવસમાં જીત્યા હતા, 21 દિવસમાં કોરોનાને હરાવી દઈશ. પરિણામ શું થયું? લોકોએ માન્યું કે 21 દિવસમાં બધું પૂરું થઈ જશે. 21 દિવસ નહીં, 21 મહિના વીતી ગયા. પ્રવાસી મજદૂરોની વ્યવસ્થા થઈ નહીં, લોકડાઉન સમજણ વગરના લાગ્યા, ગરીબ માણસને રઝળતા કરી મૂક્યા. અમારી પાર્લામેન્ટની તમામ સંસદ સભ્યોની બનેલી હેલ્થની કમિટીએ બધી જ વસ્તુ લખીને આપી હતી કે ઓક્સિજનની વ્યવસ્થા કરવો જરૂર પડશે, તમારે ICU બેડ વધારવા પડશે, રેમડેસિવિર જોશે, બીજી દવાઓ જોઈશે. આ કહેવા છતાં નહીં કર્યું અને લોકો, પ્રજા સરકારની નઈ વ્યવસ્થા હોવાના કારણે જાન ગુમાવવા પડ્યા. અનેક લોકો એવું થયું. સુપ્રીમ કોર્ટે હમણાં કહ્યું કે તમારી માનવતા ક્યાં ગઈ છે? ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ એમ કહે છે કે 4 લાખ રૂપિયા મિનિમમ તમારે આપવા જોઈએ. આ કાયદો છે, ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ. એમ છતાં તમે મશ્કરી સમાન રૂપિયા આપો છો અત્યારે. ત્યારે આ સરકાર માત્ર મુઠ્ઠીભર ધનપતિઓ માટે વાઇબ્રન્ટ બને અને ગરીબના આંખનું આંસુ લૂછે નહીં, એ પ્રજા વિરોધી નીતિ છે. આજે અમારા ધારાસભ્યશ્રીએ સંપૂર્ણ સુવિધાવાળી ICUની તમામ સુવિધા અંદર મળી રહે એવી એમ્બ્યુલન્સનું લોકાર્પણ કર્યું. હું આભારી છું કે અમારા નવનિયુક્ત ઉત્સાહી અને મહેનતુ પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ ઠાકોરની અધ્યક્ષતામાં આજે લોકાર્પણ તળાજા ખાતે થયું. ભાજપનું ઘર એવું સળગ્યું છે, તમે જુઓ છો રોજ ઉત્તર પ્રદેશમાંથી જે હાલત થઈ છે, જે પંજાબમાં એમની હાલત થઈ છે, એટલે મોડું થશે તો કઈ નહીં વધે. લોકો કોરોનામાં મરે તો મરે, પણ મારું ઘર સળગ્યું છે એમાં તાત્કાલિક ચૂંટણી થઈ જાય. અમારા કનુભાઈ બારૈયા કોંગ્રેસ પક્ષના ધારાસભ્ય છે. કોરોનામાં ખૂબ ખરાબ પરિસ્થિતિ હતી અને એ વખતે સરકારમાં ખૂબ રજૂઆત કરતા અને સરકાર માનતી નહોતી, એમની ગ્રાન્ટમાંથી 35 લાખ રૂપિયાની સરસ મજાની એમ્બ્યુલન્સ આપવાની વાત કરતા હતા, પણ અહીંયા એમની ડૉક્ટર ન હોવાના કારણે એમને આ મંજૂરી નહોતી મળતી. અને અમારા તમામ ધારાસભ્યોને વિપક્ષના આગેવાનોએ બધાએ ભેગા થઈ અને એમની આ માગણી સરકારને ફરજ પાડી, સરકારને સ્વીકારવી પડી અને 35 લાખની અદ્યતન તમામ સુવિધા સાથેની એમ્બ્યુલન્સ આજે કનુભાઈ બારૈયા સાહેબે જે આ વિસ્તાર માટે આપી છે એના ઉદ્ઘાટનમાં
અમારા સાંસદ આદરણીય શક્તિસિંહભાઈના વરદ હસ્તે આજે અમે એ એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરવાના કાર્યક્રમમાં આવ્યા છીએ। नसीब नो पेपर भाजपे फोड़ू छे, तमे भाजप ने फोड़ो फोड़ो ने फोड़ो। તમે અમારા સચિવાલયમાં અધ્યક્ષ અને ગુજરાત ગાંધીનગરની સીટ ઉપર જવા માટે મોટી જબર સ્ટીમરનું સ્ટીરિંગ જેમને આપ્યું છે તળાજા વતી, એવા ભાઈ જગદીશભાઈ, એવા સમગ્ર ભાવનગર અને ગુજરાતનું ગૌરવ મારા તો ગુરુ છે એવા શક્તિભાઈ, એવા જ અમરીશભાઈ, હર્ષદભાઈ, પ્રવીણભાઈ, અમારા મિત્ર રાજેશભાઈ, નાનુભાઈ, કનુભાઈ, મેહુરભાઈ, વિદ્યાર્થી કાળના અમારા મિત્ર અનિભાઈ, અમારા વડીલ, માજી દાદા, પણ જ્યારે આવે ત્યારે આપે પ્રમુખ બનીને તરત જાહેરાત કરી કે અમે પહેલી કે મિનિટમાં લેણા માફ કરી દઈશું। સાહેબ અભિનંદન સમગ્ર તળાજા હતી, સાથે સાથે અમારે વિશ્વાસ અપાવવો છે યુવાનોને અને વિદ્યાર્થીઓને કે અમારી સરકાર આવશે તો પેપર નહીં ફૂટે, અમારી સરકાર આવશે તો ભ્રષ્ટાચાર નહીં થાય, અમારી સરકાર આવે તો કોન્ટ્રાક્ટ બેઝ ઉપર જે હાલી નીકળ્યા છે સાહેબ આરોગ્ય સાથે છેડા થાય છે, 50% વધારે માણસો આજે કોન્ટ્રાક્ટ બેઝ ઉપર કામ કરે છે, વધારામાં વધારે યુવાનોને નોકરી આ કોંગ્રેસની સરકાર આપશે, આવું તો સાહેબ ઘણું બધું છે પણ આપના મોઢેથી સાંભળવું છે। ખાસ અમારા તળાજાના જે પડતર પ્રશ્નો છે, મેથડા ગંગારા, શેત્રુંજી લિંક ચેક ડેમ અને જીઆઈડીસી માટે તો અમે વારંવાર રજૂઆતો કરીશ, એમણે ખાતરી પણ આપી કે 60-70 અરજીઓ આવે એટલે અમે આપશું, પણ જે અમારા સાહેબ પ્રાણ પ્રશ્નો છે એ સરકાર આવે તો ઉકેલવામાંથી આ વિસ્તારની જનતાની સુખાકારી માટે જે એમ્બ્યુલન્સ લોકાર્પણનો આજનો સરસ મજાનો કાર્યક્રમ, આ કાર્યક્રમમાં ઉપસ્થિત ગુજરાત પ્રદેશ કોંગ્રેસના નવનિયુક્ત પ્રમુખ શ્રી આદરણીય જગદીશભાઈ, આપણા વિસ્તારનું ખૂબ જૂનું નામ કે જેનું યોગદાન માત્ર ભાવનગર નહીં પણ આખા ગુજરાતમાં છે અને હવે દેશની સેવા કરવા માટે તત્પર રહીને જેઓ કાર્ય કરી રહ્યા છે એવા રાજ્યસભાના સાંસદ આદરણીય શક્તિસિંહજી ગોહિલ સાહેબ, વિચાર કરી લીધો ગાય મને શું ખબર કે આના હાલવા પછી હાચા મોતી નીકળે, અને ત્યારે ચારણ છે ભાવનગર દરબારના રાજમાં જેમ દુહો કે છે કે આપની વચ્ચે આજે આપણા સભામાં તળાજાના પવિત્ર ભૂમિમાં આજના તો રામને અવતાર લેવાની જરૂર નહીં, 5 વર્ષ થાય એટલે